નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું કાઇનમાસ્ટર વિડીયો એડિટિંગ એપ્લિકેશન દ્વારા એનિમેટેડ વિડીયો કઈ રીતે બનાવી શકાય. સૌપ્રથમ આપણે એક બ્લેન્ક શીટ લઈને થોડીક પ્રાથમિક માહિતી કાઇનમાસ્ટર વિશે મેળવીશું. તો સૌપ્રથમ અહીં ટેપ કરશું અને એક એમ્પ્ટી પ્રોજેક્ટ આપણે શરૂ કરીશું. તમે જોઈ શકો છો સ્ક્રીન બિલકુલ બ્લેન્ક છે. કોઈ પણ વિડીયો બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બેકગ્રાઉન્ડની જરૂર પડે છે. બેકગ્રાઉન્ડ ઇમેજ અથવા તો વિડીયો તમે કોઈ પણ લઈ શકો છો. અહીં એડ કરવા માટે, બેકગ્રાઉન્ડ એડ કરવા માટે મીડિયા બ્રાઉઝર હું તમને માર્ક કરીને બતાવીશ. સૌપ્રથમ અહીં ટેપ કરવાનું રહેશે. મીડિયા બ્રાઉઝર પર ક્લિક કરતાં તમારી ગેલેરી ઓપન થશે. તેમાંથી તમે વિડીયો અથવા તો ઇમેજ લઈ શકશો. આપણે એક વિડીયો લઈએ. આ વિડીયો છે. આ વિડીયોનો ઉપયોગ આપણે બેકગ્રાઉન્ડ વિડીયો તરીકે કરીશું. હવે તેની ઉપર આપણે કંઈ પણ એડ કરીએ, કોઈ પણ ઓબ્જેક્ટ એટલે કે લેયર. લેયર આપણે મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે, ઓડિયો, વિડીયો, ટેક્સ અને ઇમેજીસ. આપણે ક્રમશઃ દરેક વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે જોઈએ આ વિડીયોની ઉપર આપણે કોઈ પણ ઓબ્જેક્ટ, સપોઝ ઇમેજ ઉપર મૂકવી હોય આની ઉપર, તો કઈ રીતે મૂકી શકાય. તેના માટે આપણે અહીં લેયરનું બટન છે, હું તમને બતાવું છું માર્ક કરીને. કોઈ પણ ઓબ્જેક્ટ આ વિડીયો જે છે બેકગ્રાઉન્ડ એની ઉપર એડ કરવા માટે સૌપ્રથમ અહીં ક્લિક કરવામાં આવે છે. તો લેયર ઉપર ક્લિક કરતા આપણને પ્રથમ દેખાશે મીડિયા, પછી છે એફેક્ટ્સ, ઇફેક્ટ, ઓવરલે, ટેક્સ અને હેન્ડરાઇટિંગ. આપણે જેની જરૂર છે તેની બેઝિક માહિતી સૌપ્રથમ મેળવી લઈએ. ઇમેજ અથવા તો વિડીયોની ઉપર વિડીયો લેયર તરીકે એડ કરવા માટે આપણે મીડિયા ઉપર ટેપ કરીશું. હવે આપણે કોઈ પણ ઇમેજ આમાં ઇન્સર્ટ કરવી છે, તો તમે કોઈ પણ ઇમેજ લઈ શકો છો. અહીં મેં ઇરેઝ કરેલી પીએનજી ફાઇલ છે ઘણી બધી, તેમાંથી કોઈ પણ એક લઈ લઉં છું. આપ અહીં જોઈ શકો છો આ પીએનજી ફાઇલ વિડીયોની ઉપર લેયર તરીકે આવી ગઈ છે. હવે શું કરવાનું? તો આ ઇમેજને આપણે એનિમેશન આપવું હોય કે સ્ક્રીન ઉપર આવે તો કઈ રીતે ઇફેક્ટ તમને જોવા મળશે. આ બધી તેની ઇફેક્ટ છે ઇન એનિમેશન. ત્યાર પછી છે આઉટ એનિમેશન, એટલે કે સ્ક્રીનમાંથી જ્યારે જશે ત્યારે કઈ રીતે ઇફેક્ટ જોવા મળશે. તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. આ થઈ એક લેયરની વાત, ઇમેજ લેયર, અને તમે કોઈ પણ જગ્યાએ સેટ કરી શકો છો વિડીયોની અંદર. હવે આપણે વાત કરીએ ટેક્સ. તો વિડીયોની ઉપર ટેક્સ આપણે મૂકવા હોય, તેના માટે પણ આપણે લેયરમાં જશું. લેયરમાં ટેક્સ ઉપર ક્લિક કરશું. હવે આપણે કોઈ પણ ટેક્સ ઇન્સર્ટ કરવાના રહેશે. તેના માટે આપણે લખીએ ગુજરાતી મૂળાક્ષરો, ગુજરાતી મૂળાક્ષર, ટેક્સ આવી ગયા છે. અહીંથી તમે એનો કલર ચેન્જ કરી શકશો. અહીંથી ફોન્ટ બોલ્ડ ઇટાલિક એ પણ તમે ઇફેક્ટ અહીંથી આપી શકશો. ટેક્સ્ટને બેકગ્રાઉન્ડ આપવું હોય તો અહીંથી તમે તેને બેકગ્રાઉન્ડ પણ આપી શકો છો. આ થયા ટેક્સ, તેને પણ તમે ઇન એનિમેશન અને આઉટ એનિમેશન આપી શકો છો.
તો આ વિડીયોની ઉપર વાત થઈ બે પ્રકારના લેયર આપણે અત્યારે મૂકેલા છે. હવે વાત કરીએ ત્રીજા પ્રકારના લેયરની. આપણે ટેક્સ અને ઇમેજ એમ બે લેયર વિડીયોની ઉપર મૂકેલા છે. હવે આપણે એક વિડીયો લેયર મૂકીશું. વિડીયો તમે કોઈ પણ લઈ શકો છો. અહીં હું આપને એક ગ્રીન સ્ક્રીન વિડીયો એડ કરીને બતાવીશ, જેથી ગ્રીન સ્ક્રીનની પાછળ જે ગ્રીન બેકગ્રાઉન્ડ છે તેને કઈ રીતે દૂર કરવું તેની પણ સમજ આપ મેળવી શકશો. અહીં આપ જોઈ શકો છો આ વિડીયોની ઉપર આપણે જે વિડીયો મૂકેલો છે આ સસલાનો, તેનું બેકગ્રાઉન્ડ જે છે તે ગ્રીન છે. એને આપણે હટાવવું હોય તો શું કરવું? તો એ વિડીયો ઉપર એક વખત આ રીતે ટેપ કરી અને બાજુમાં જે ડ્રોપ ડાઉન મેનુ ખુલે છે તેમાં એક ક્રોમા કી ઓપ્શન છે. આપ અહીં જોઈ શકો છો ક્રોમા કી. ગ્રીન સ્ક્રીન કોઈ પણ વિડીયો હોય એનું બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવા માટે ક્રોમા કી ઉપર ટેપ કરીશું. અહીં આ બટનને આપણે ઇનેબલ કરી દેશું અને અહીંથી તમે સેટિંગ કરી શકશો. આપ જોઈ શકો છો સસલાની પાછળનું જે બેકગ્રાઉન્ડ હતું ગ્રીન તે નીકળી ગયું છે. આ થયો વિડીયો લેયર. હવે આપણે બેકગ્રાઉન્ડમાં કોઈ પણ મ્યુઝિક એડ કરવું હોય તો તેના માટે ઓડિયો લેયર, તેના માટે આપણે અહીં ક્લિક કરીશું. કોઈ પણ તમે અગાઉથી ડાઉનલોડ કરેલું હોય બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ અહીંથી પ્લસ પર ક્લિક કરી અને લઈ શકો છો. અહીં એ લેયર તમે જોઈ શકો છો, એનું વોલ્યુમ વધારે અથવા તો ફૂલ અહીંથી કરી શકો છો. આપણે આપણો પોતાનો ઓડિયો આમાં એડ કરવો હોય તો જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે તેનું વોલ્યુમ ઓછું કરી નાખવું, જેથી જે મેઇન વોલ્યુમ જે છે આપણું તે સ્પષ્ટ રીતે સાંભળી શકાય. હવે આપણે આપણો અવાજ કોઈ પણ વિડીયોમાં એડ કરવો હોય, માનો કે તમે મૂળાક્ષરોનો વિડીયો બનાવતા હોય તો તમારો પોતાનો અવાજ એમાં એડ કરવો હોય તો અહીં વોઇસ તેના પર એક ક્લિક કરું અને સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો એટલે વિડીયો છે તે ઓટોમેટિક સ્ટાર્ટ થશે. આપણું રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જ્યારે સ્ટોપ પર ક્લિક કરશો ત્યાં સુધીમાં તમે જે કાંઈ પણ બોલશો રેકોર્ડિંગ થઈ અને એક લેયર તરીકે આ વિડીયોમાં એડ થઈ જશે. અહીં આપણે સ્ટોપ કરશું. આપ અહીં જોઈ શકો છો આ જે ઓડિયો ફાઇલ છે તે રેકોર્ડિંગ છે અને અહીંથી તમે એનો અવાજ પણ વધારી શકો છો. તો આ થયા લેયર. વિડીયોમાં આપણે ચાર પ્રકારના લેયર એડ કરતા આપણે શીખ્યા છીએ, જેમાં ટેક્સ, વિડીયો, ઇમેજ અને ઓડિયો ફાઇલ. હવે આપણે એક વાર્તા બનાવેલી જે છે મૂળાક્ષરો પરથી તે કઈ રીતે એડિટ કરેલી છે તેના વિશે પણ થોડીક માહિતી મેળવીએ. મિત્રો, હવે આપણે માહિતી મેળવીએ મૂળાક્ષરોની જે વાર્તા બનાવેલી છે મૂળાક્ષર પરથી તે કઈ રીતે બનાવેલી છે. તો સૌ પ્રથમ વાર્તા ઓપન કરીએ. આ પાછળનું જે છે તે બેકગ્રાઉન્ડ છે, અગાઉ આપણે સમજ મેળવી એ રીતે. સૌ પ્રથમ
કોઈ પણ વિડીયો અથવા ઇમેજ તમે બેકગ્રાઉન્ડમાં રાખી શકો છો। અહીં અગાઉ જે વિડીયો મૂકેલો હતો બેકગ્રાઉન્ડમાં તે જ વિડીયો મેં અહીં પણ રાખેલો છે। અને આ જે છે જીસીઆરટીનો એક લોગો છે, એક એનસીઆરટીનો છે, તે લેયર છે। લેયર પણ આપણે અગાઉ એડ કરતાં શીખી ગયા, ઇમેજ લેયર। પછી આ જે છે તે ટેક્સ્ટ લેયર છે। અહીં અલગ અલગ પ્રકારની ઇમેજીસ છે। વિડીયો લેયર આપેલી સ્લાઇડમાં નથી, પણ આગળ આવશે વિડીયોની ઉપર વિડીયો કઈ રીતે એડ કરવા એ પણ આપણે અગાઉ જોઈ ગયા। ગ્રીન સ્ક્રીન ઇફેક્ટ છે, તેને પાછળનું બેકગ્રાઉન્ડ ઇરેઝ કઈ રીતે કરવું તેની વિશે પણ બેઝિક માહિતી આપણે મેળવી। હવે આપણે શીખીશું અલગ અલગ પ્રકારના જે ઓબ્જેક્ટ મૂકેલા છે। અહીં તમે જોઈ શકો છો કાર્ટૂનના ચિત્રો છે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કઈ રીતે કરવા એ અગત્યનું છે। તેના માટે આપણે સૌપ્રથમ કોઈ પણ ઓબ્જેક્ટને લેયર તરીકે આ વિડીયોમાં એડ કરશું। અહીં લેયર પર ક્લિક કરી મીડિયા અને કોઈ પણ ચિત્રને આપણે સિલેક્ટ કરીશું। માનો કે આ કાર્ટૂનનું એક ચિત્ર આપણે લીધું છે અને એક જગ્યાએથી વાર્તામાં બીજી જેમ વાર્તા આગળ ચાલે તેમ આને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મૂવ કરાવવું છે તો કઈ રીતે કરાવી શકાય? તો સૌપ્રથમ તો આપણી સ્લાઇડ જ્યાં સુધી છે ત્યાં સુધી આને આ રીતે ડ્રેગ કરી અને લઈ જાઉં એટલે ત્યાં સુધી એ ઓબ્જેક્ટ આવી જશે। અહીં કોઈ પણ ઓબ્જેક્ટને મૂવમેન્ટ આપવા માટે સૌપ્રથમ તે ઓબ્જેક્ટને આ રીતે આપણી સ્લાઇડ સુધી ડ્રેગ કરીને લઈ જાઉં। હવે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ આપવી હોય તે ઓબ્જેક્ટને ટેપ કરીને આ રીતે સિલેક્ટ કરવું, ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો કી, એ કી ઓપ્શન ઉપર ક્લિક કરવી। હવે નીચેથી આંગળી વડે આ સ્લાઇડને આ રીતે આગળ સરકાવવી, હવે આપણા ઓબ્જેક્ટને પણ એ જ રીતે જે જગ્યાએ લઈ જવું હોય તે જગ્યાએ સરકાવતું જવાનું। ફરી આપણા ઓબ્જેક્ટને, અહીં તમે ઓબ્જેક્ટને રિસાઈઝ પણ કરી શકશો આ રીતે। ફરી વખત નીચેથી સ્લાઇડ આ રીતે સરકાવી જવાનું, તમે અહીં જોઈ શકો છો રેડ કલરના ડોટ આવતા જાય છે, તે આપણા ઓબ્જેક્ટની મૂવમેન્ટ દર્શાવે છે। ફરીથી આ રીતે આગળ, તો આ રીતે આખી સ્લાઇડમાં તમે ઓબ્જેક્ટને મૂવમેન્ટની ઇફેક્ટ આપી શકો છો। આપણે ચેક કરી લઈએ, આપ જોઈ શકો છો ગગન, મગન, નયન અને જગત ચારેય મિત્રો હતા। અહીં આપ જોઈ શકો છો આપણે જે ઇફેક્ટ આપેલી છે મૂવમેન્ટની એક જગ્યાએથી બીજી જગ્યાએની તે અહીં આવી ગઈ છે। આ રીતે તમે કોઈ પણ ઓબ્જેક્ટને, જે વિડીયો હોય તો વિડીયોને પણ તમે આ રીતે મૂવમેન્ટની ઇફેક્ટ આપી શકો છો, કોઈ પણ ટેક્સ્ટ હોય તેને પણ આ રીતે ઇફેક્ટ આપી શકો। હવે આપણે જોઈએ ઓવરલે, આમાં આપ જોઈ શકો છો વાદળ છે, વાદળમાંથી વરસાદ પડી રહ્યો છે, તો આવા ઓવરલે તમને ક્યાંથી મળશે? તો તેના માટે આપણે લેયર પર ક્લિક કરવાની રહેશે, તેની બરાબર બાજુમાં છે ઓવરલે, અહીં તેના પર ક્લિક કરતા અહીં ઘણા બધા પ્રકારના રેડીમેડ ઓવરલે આપણે મળશે। તેમાં આપણે જશું એક્ટિવ વેધર, માનો કે આપણે એક વંટોળિયાનું એક ઓવરલે જોઈ છે, તો તેના ઉપર ક્લિક કરશો એટલે એ આપણી સ્લાઇડ પર આવી જશે। અહીંથી તમે એને રિસાઈઝ કરી શકશો। એક દિવસ તેઓ, આપ જોઈ શકો છો આ વંટોળિયાનું જે ચિત્ર છે, વિડીયો છે ઓવરલે, તે આપણા જે આપણી વાર્તા છે તેની મેઇન સ્ક્રીન ઉપર આવી ગઈ છે। તેને તમે મૂવમેન્ટ આપવી હોય તો ફરીથી અગાઉ આપણે જોયું તેમ કીમાં જઈ અને વિડીયોને ધીરે ધીરે સરકાવતા જશું
તે જ પ્રમાણે જે વંટોળ છે તેને પણ આપણે આગળ સરકાવશું, અહીંથી રિસાઈઝ કરશું. ચેક કરી લઈએ. એક દિવસ તેઓ જંગલ તરફ ગયા. રસ્તામાં ખૂબ વરસાદ પડ્યો. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ પ્રકાર એડિટ કરી શકો છો કાઇન માસ્ટર ની અંદર. આપ અહીં જોઈ શકો છો દરેક ઓબ્જેક્ટ ને એ રીતે કી વડે જ ઇફેક્ટ આપેલી છે. અને ભાગ્યા ત્યાં રસ્તામાં આપ જે સાપ જોઈ રહ્યા છો, આ સાપ તે વિડીયો લેયર છે ગ્રીન સ્ક્રીન ઇફેક્ટ વાળો. અગાઉ આપણે જે જોયા હતું અગાઉ એ જ પ્રમાણે ડિસેબલ કરીને આપણે જોઈ લઈએ તો એની પાછળનો જે પડદો છે તે તમને દેખાશે. ફરીથી એને દૂર કરવા માટે ક્રોમા કી અહીં એનેબલ બટન ઉપર ક્લિક કરીશું. આ રીતે અહીં કાઇન માસ્ટરમાં તમને ઘણા બધા રેડીમેડ ઓવરલેસ મળી જશે. અહીં એક વાદળનું ઓવરલેસ લેવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો. તેને તમે રિસાઈઝ પણ કરી શકો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ આપી. ઋષિએ ચારે મિત્રોને શાંતિથી બેસા અહીં આપ આજે હાથ જોઈ શકો છો તે પણ ઇનબિલ્ટ જ કાઇન માસ્ટરમાં તમને મળી જશે. લેયર ઓવરલે અને પોઈન્ટર હેન્ડ અહીં આપ જોઈ શકો છો. તેના પર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ પ્રકારના આ રીતે હાથ જોવા મળશે. આ હાથને પણ એ જ રીતે કી દ્વારા ઇફેક્ટ આપેલી છે. આપણે જેમ ઓડિયોમાં બોલતા જઈએ ગ મ ન જ એ રીતે હાથ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરે. હાથમાં તમે જોઈ શકો છો એની નીચે જે લાલ લાલ કલરના જે ડોટ દેખાય છે તે તેની મૂવમેન્ટ છે. ન સુધી આપણે ન બોલીએ એટલે એ હાથ છે તે ન ઉપર જશે, પછી જ બોલીએ એટલે એ જ સુધી જશે. તો આ રીતે તમે કોઈ પણ ઓબ્જેક્ટને મૂવમેન્ટ ઇફેક્ટ પણ આપી શકો છો અને તમારા વિડીયોને વધુ આકર્ષક બનાવી શકો છો. બસ તો આજના વિડીયોમાં આટલું જ. ફરી કંઈ નવું હશે તો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન જરૂરથી કરીશ. ધન્યવાદ.